કેશોદના વોર્ડ નંબર 1ની મહિલાઓએ દૂષિત પાણી પ્રશ્ને નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી. લાંબો સમયથી ગટર ઉભરાતી હોય, જે ગટરનું દૂષિત પાણી વિતરણ કરવામાં આવતું હોય, વોર્ડ નંબર 1ની મહિલાઓએ દૂષિત પાણીની બોટલો સાથે નગરપાલિકાને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી. કેશોદ શહેરી વિસ્તારના મેવાણા દરવાજા પાસે આવેલ પ્લોટ વિસ્તાર વોર્ડ નંબર 1માં લાંબા સમયથી ગટર ઉભરાતી હોય જે બાબતે સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો, તેમજ ઉભરાતી ગટરનું દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવતા દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીથી પરેશાન થયેલ વોર્ડ નંબર 1ની મહિલાઓએ નગરપાલિકા પ્રમુખને દૂષિત પાણીની બોટલો સાથે લેખિતમાં રજૂઆત કરી માંગણી કરી હતી કે ઉભરાતી ગટરો તથા દૂષિત પાણીના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 1 એ નગરપાલિકા પ્રમુખનો વોર્ડ હોય, જ્યાં ગટર ઉભરાવાના કારણે રાહદારીઓ, વાહન ચાલકો, સારાઈ જતા બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોય, તેમજ વોર્ડ નંબર 1માં સફાઈ કામદારો પણ સફાઈ માટે આવતા ના હોય, તેમજ ગટરનું દૂષિત પાણી વિતરણ કરવામાં આવતું હોય, જે બાબતે વોર્ડ નંબર 1ના રહેવાસીઓમાં નગરપાલિકા તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. વોર્ડ નંબર 1ની મહિલાઓની રજૂઆત બાબતે નગરપાલિકા પ્રમુખ 1-2 દિવસમાં પ્રશ્ન હલ થઈ જશે તેવું આશ્વાસન આપતા વોર્ડ નંબર 1ના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. અમારે અમારી રજૂઆત છે કે જે અમારે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં ગટરનું પાણી આવેલું છે, મિક્સ થાય છે. તો આ રજૂઆત, આ વોર્ડ છે એ પ્રમુખનો એરિયો છે, તે છતાં પણ કોઈ અહીંયા જોવા નથી આવતું કે કોઈનો કોઈ અહીંયા અમારા પ્રશ્નનો કોઈ હલ કરવા માટે કોઈ અહીંયા જોવા તો શું, કોઈ પૂછવાય નહીં આવતું. અને છે ને આ ભૂગર્ભ ગટર બધી છલકાય છે, તો એ પીવાના પાણીમાં મિક્સ થઈ જાય છે, તો તેના નિરાકરણ જલ્દી લઈ આવે તેવી અમારી માંગ છે. અને જે આ કનેક્શન બધા ચેક કરાવવામાં આવે પીવાના પાણીના જે અમારા છે ને, નહીતર પછી અમે લોકો બધા નગરપાલિકા આવીને હોબાળો મચાવીએ તો એ અમારી જિમ્મેદારી રહેશે ને એ તમારી જિમ્મેદારી રહેશે. આ પ્રમુખ અને ચીફ ઓફિસર આની નોંધ લઈએ.